नमस्कार दोस्तों, श्री नगरी के नाम से सत्य प्रकाश विद्यापीठ यूट्यूब चैनल में स्वागत है। तो आज धोरण 10 ना मेथ्सा लेक्चर की बात करिए तो आपने धोरण 10 के अंदर समांतर श्रेणी जो चले से એની અંદર નવા દાખલા જોવાના છે। અરે તો દાખલાની શરૂઆત કરીએ અને સાથે સાથે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું કે છે તે 10 નું 15 નું અથવા 50 નું પદ શું હોઈ શકે એની વિશે માહિતી મેળવી દીધી એના જેવા બીજા દાખલા પણ કરશું, સાથે સાથે થોડાક અલગ દાખલા પણ કરશું। જો ચેપ્ટર ની વાત કરું તો દાખલા દાખલા થોડીક રીત ચેન્જ આવે છે, રેડી તો એ સાથે સાથે રિપીટ કરતું રહેવું જેથી કરીને રીત ભૂલાય નહીં। મેઇન તો એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એ અને એએન વાળો, રેડી એન ગોતવાનું છે કે એએન ગોતવાનું છે એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, રેડી વાતના દાખલો જોઈએ। ચલો એક દાખલો છે કે 3 વડે વિભાજ્ય હોય તેવી બે અંકની કેટલી સંખ્યા છે, આ દાખલો તો કરીએ પણ આની પહેલા એક દાખલો હું તમને આ તો કરવાનો છે પણ આની પહેલા એક દાખલો આપણે કરીએ કે છેલ્લેથી કેટલામાં પદ વાળી, ફોર એક્ઝામ્પલ એક પ્રથમ છે 3 8 13 253 માટે છેલ્લેથી 20મું પદ મેળવો, છેલ્લેથી 20મું પદ મેળવો। હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું બે રીત છે, પહેલી રીત આપણે કહી દીધી અને બીજી રીત છે અત્યારે હું તમને કરાવીશ। તો પહેલી રીત ની વાત કરીએ કે રીત નંબર એક તો એની અંદર તમારે સૌથી પહેલા જોવાનું છે કે બરાબર તો કે 3 બી બરાબર 8 - 3 - 5 એએન આપેલું છે તો એએન બરાબર 253 અને છેલ્લેથી 20મું પદ કીધું છે એટલે કે બરાબર 20 કે બરાબર 20। સૌથી પહેલા એએન વાળું સૂત્ર શું, એએન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, એએન બરાબર 253 બરાબર એન બરાબર 253 કે બરાબર 3 પ્લસ એન, એન ની ખબર નથી તો એન માઇનસ 1 અને ડી બરાબર 5। આ 3 આપણે જોયું છે 253 માઇનસ 3 બરાબર એન માઇનસ 1 ગુણ્યા 5, તેથી આ બે ની બાદબાકી 250 5 ગુણાકાર અહીંયા આવે ભાગાકારમાં બરાબર એન માઇનસ 1 એન માઇનસ 1 પછી 25 એટલે 50 બરાબર એન માઇનસ 1 માઇનસ 1 આમાં જો આવશે એટલે 50 પ્લસ 1 બરાબર એન તો એન બરાબર 51। તો તમે કેટલા પદ છે 51 પદ છે। હવે સૂત્રમાં કીધું હતું એન માઇનસ કે પ્લસ 1 એન માઇનસ કે પ્લસ 1 એન એટલે 51 કે એટલે 20 અને 1 એમ એન માઇનસ કે પ્લસ 1 બે ની ભાગાકાર કરો કેટલા આવશે 31 પ્લસ 1 એટલે કે 32, તો તમારે 32 નું પદ મેળવવાનું છે તો એ 32 બરાબર એ પ્લસ 31 ડી, તો એની કિંમત કેટલી છે તો એની કિંમત છે 3 અને ડી ની કિંમત 5, તો 3 પ્લસ 31 ગુણ્યા 5 3 પ્લસ 5 તેરી 15 અને 5 એકુ 5 155 બંને નો સરવાળો એ 32 158 એટલે કે છેલ્લે 30 નું પદ અને આગળથી 32 નું પદ એ કેટલું હશે તો કે 158 હશે। આ રીતે આપણે જોઈએ અને ખ્યાલ આવે છે। હવે આના જેવી બીજી રીત કરવી હોય તો આ વ્યવસ્થિત એકવાર જોઈ લેજો અને વ્યવસ્થિત ટેલ બુક ની અંદર લખી લેજો ફ્રેન્ડ્સ। ઓર રાઈટ રીત નંબર 2 જોઈએ, રીત નંબર 2 ની અંદર તમને સિમ્પલ વસ્તુ શું કીધું છે કે આ શ્રેણી છેલ્લેથી 20મું પદ શોધો, જો હું શ્રેણીને ઉલટાવી દઉં તો એટલે કે છેલ્લું પદ પેલું પડ નાખું પેલું પદ છેલ્લું પડ નાખું તો
તો મારે આગળથી કેટલા મૂળ ગોતવું પડશે? 20 મૂળ પદ ગોતવું પડશે. પણ એમાં ખાસ એક તફાવતનું ધ્યાન રાખવાનું. તફાવત કેટલો છે? 5 નો. શ્રેણી ઉલટાવો એટલે 253. હવે જો તફાવત ઉમેરવાનો બાદ કરવાનો, 253 માંથી 5 બાદ કરો, 248 5 બાદ કરો, 243 અને છેલ્લું પદ કેટલું થઈ જશે? 3. ટૂંકમાં આ શ્રેણીને મેં ઉલટાવી દીધી. આ શ્રેણીને મેં ઉલટાવી દીધી, રેડી, એટલે કે ક્રોસ કરી દીધી. એટલે કે જે પેલું પદ હતું, જે પેલું પદ હતું એ છેલ્લું થઈ ગયું, અને જે છેલ્લું હતું એ પેલું થઈ ગયું. હવે તમે કીધું છેલ્લે થી શું પદ, તો છેલ્લું પદ તો આગળ છે, એટલે આગળ થી એના ઉપર નું વિષ્ણુ પદ મેળવો. ટૂંકમાં તમે આખી રકમ સેન્સ કરી દઈ, 3, 8, 13 થી લઈને 253 સુધી જતા હતા, છેલ્લે થી વિષ્ણુ પદ ગોતતા હતા, આને ઉલટાવી દીધું, ઇન્વર્સ કરી દીધું, રેડ. તો ઇન્વર્સ કરવાથી તમને શું થયું? કે છેલ્લું પદ હતું એ પેલું થઈ ગયું, પેલું પદ હતું એ છેલ્લું થઈ ગયું. છેલ્લે થી વિષ્ણુ પદ ગોતવાનું હતું, હવે ક્યાંથી ગોતવાનું રહેશે? આગળથી વિષ્ણુ ગોતવાનું રહેશે, રેડ. તો કઈ રીતે મળશે? આગળ વિષ્ણુ પદ બોલ હોય છે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, એ બરાબર 253, ડી બરાબર 248 માઇનસ 253 બરાબર માઇનસ 5. એ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે આ બીજી રીત કરતા હોય ને, ત્યારે જો તમારો અહીંયા પહેલી રીતમાં તફાવત પ્લસ માં હોય, એટલે કે રકમ ની પહેલી રકમ માં તફાવત પ્લસ હોય, તો બીજી રકમ માં હંમેશા તફાવત કેમાં જાય? માઇનસ. એના કરતા ઉલટું વિચારે, અહીંયા માઇનસ 1 માં એસે માં આવો, પ્લસ માં આવો. આ ખાસ વસ્તુ યાદ રાખવાની, જો આ ભૂલ થઈ ગઈ, બંને તફાવત સરખો લઈ લીધો, તો 5-5 લઈ લીધો તો જવાબ મળશે નહીં. ઓકે, ડી મળી ગયું. હવે એ કેટલા મૂળ કરવાનું છે? 20 મૂળ. 20 મૂળ પદ ગોતો. અંતિમ પદની આપણે કોઈ જરૂર નથી, અંતિમ પદની આપણે કોઈ જરૂર છે નહીં. તો ચલો મૂકીએ કે એન બરાબર એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી, એ બરાબર 253 પ્લસ એન એટલે 20 માઇનસ 1, ડી બરાબર માઇનસ 5, 253 પ્લસ અહીંયા 19 ગુણ્યા માઇનસ 5, 19 ગુણ્યા માઇનસ 5 પ્લસ માઇનસ માઇનસ 253 માઇનસ 95, 19 પછી 95, 253 પ્લસ માઇનસ માઇનસ ને 95. હવે અહીંયા શું કરશું? 158 બંને કરવાની જરૂર પડશે નહીં, અને બંને કરશો તો કન્ફ્યુઝન વધુ થશે. તો બંને ત્યાં સુધી કોઈ પણ એક રીત પકડીને ચાલુ, જેથી કરીને તમને પરફેક્ટ આન્સર દર વખતે મળે, રાઈટ. પણ આ રીતમાં અમુક લિમિટેશન છે કે જ્યારે તમે અમુક બદલતા હોય ત્યારે ખાસ તમારે તફાવતનું ધ્યાન રાખવું પડે. જો જેને પ્લસ માઇનસમાં વધુ ભૂલ પડતી હોય એ પહેલી રીત વધારે પ્રિફર કરશે. એમાં ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, n માઇનસ k પ્લસ 1. આ એક સૂત્ર યાદ રહી જશે તો આખી રીત મગજમાં બેસી જશે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ. ચલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન કે
ત્રણ વડે વિભાજ્ય હોય તેવી બે અંકની સંખ્યાઓ કેટલી હશે? રેડી, ઉદાહરણ બતાવો છો. રેડી, આપણે અત્યારે ઉદાહરણ અને સ્વાધ્યાય પાંચમો અભ્યાસ બંને એક સાથે કરી હશે. તો ઉદાહરણનો દાખલો છે, ત્રણ વડે વિભાજ્ય હોય તે કેટલા વડે વિભાજ્ય? ત્રણ વડે. રેડી, અને બે અંકની. તો સૌથી પહેલા આપણે જો બે અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી છે? નવ સુધી તો એક અંક કહેવાય, દસ થી બે અંકની શરૂઆત છે, દસ થી નવાણું સુધી. આની વચ્ચે દસ થી નવાણું વચ્ચે ત્રણ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા ગોતવાની છે. એટલા વડે ત્રણ વડે વિભાજ્ય હોય એની, દસ ને ત્રણ વડે ભાગી શકે એની. વિભાજ્ય એટલે ખ્યાલ આવે છે કે ત્રણ વડે ભાગતા શેષ કેટલી વધવી જોઈએ? ઝીરો વધવી જોઈએ. અથવા એમ કહીએ તો ચાલે, ત્રણ નો ભળ્યું. શ્રેણી બનાવી મહત્વની છે, બાકી દાખલો સાવ વિશે છે. તો પ્રથમ પદ બાર, પછી ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, તમારી સમાંતર શ્રેણી બાર પંદર અઢાર છેલ્લે અને નવાણું, તમે શું અંકની સંખ્યા, સિમ્પલ વસ્તુ અંકની સંખ્યા. સમીકરણ પ્લસ n ની ખબર નથી અને d બરાબર આપણી પાસે છે 3. તો 12 ને પહેલા તો પ્લસ છે, આ બધો જોવા જઈએ તો માઈનસ 99 માઈનસ 12 બરાબર n માઈનસ 1 ગુણ્યા 3. રેડ, બંને ની બાદબાકી લઈએ, 7 મળશે ને અહીંયા 8 મળશે. 3 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં બરાબર n માઈનસ 1. પછી તો કે ભાગાકાર કરો. રેડ, તો 3 2 6 2 વધશે, 9 3 27 એટલે કેટલા આવશે 29 29 બરાબર 1 માઇનસ 1 માઇનસ 1 બરાબર 29 પ્લસ 1 બરાબર 30. લખવાનું શું રહેશે કે બે અંકની ત્રણ વડે વિભાજ્ય હોય તેવી કુલ 30 સંખ્યા મળે. આ લાસ્ટમાં એડ કરવાનો છે. ક્લિયર થાય છે? તો આ દાખલાની અંદર સૌથી પહેલા તો આપણે શ્રેણી બનાવતા આવડવું જોઈએ. શ્રેણી બની જશે તો પછી એમ ગોતતા તો આવડે છે, જેના દાખલાની આપણે બહુ પ્રેક્ટિસ કરેલી છે. રેડી, આવા બીજા દાખલા જોઈએ. ચલો, તો આ પ્રકારના બીજા દાખલા જોઈએ કે તમને એમ કે ત્રણ અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી હશે? ત્રણ અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી હશે? હવે તો સિમ્પલ કહો,
आज आपने मानो तो मजारे दस कर प्रैक्टिस मांगे ना तो तुम्हारे कहीं नहीं जाएगा। त्राण हम बनी, त्राण वाले विभाज्य, पांच वाले विभाज्य, सात वाले तो सर, नौ वाले विभाज्य, वो ये संख्या इतनी अच्छी। अरे तो तुम्हारे नीचे त्राण हम बनी, मापन होती सबको, बेमापन होती सबको, जेठा को बोले सेठा को होती सबको, तो अलग अलग तुम्हारे नीचे ना मैं डाक्टर नहीं प्रैक्टिस करी सब। अरे तो जो ये त्राण हम बनी तो सबसे पहला डॉक्टर ने खबर होगी जो कि त्राण हम बनी शुरुआत क्या चीज था ऐसे। अरे तो जो एक थी नौ एक अंक दस थी नौ एक अंक दस थी नौ बे अंक ने सौ थी लई 999 સુધી આપણે જશું અને કેટલા વડે વિભાજ્ય સાત વડે વિભાજ્ય ની સંખ્યા કોચું હવે શું અત્યારે જે આપણે દાખલો કર્યો આની પહેલા એ સિમ્પલ બે થી ચોથી થી અને ત્રણ વડે વિભાજ્ય હતું આપણે ત્રણ નો ગુણાકાર કરતા ગયા ત્રણ ચોક બાર થી પહેલી સંખ્યા મેળી અને 33 તેની નવ હતી લાસ્ટ છેલ્લી સંખ્યા પણ અહીંયા એવું નથી કારણ કે જેમ જેમ તમે અંકમાં આગળ વધશો ત્રણ અંકની હોય ચાર અંકની હોય પાંચ અંકની હોય અને ત્રણ વડે સાત વડે પાંચ વડે ગમે તેના વડે વિભાજ્ય હોય ગોતવી કઈ રીતે છે પહેલી વસ્તુ ગોતવી કઈ રીતે તો જોઈ સૌ સિમ્પલ પણ લોકો બે રીત થશે બે વસ્તુ થશે કે એક આ બધું રફમાં કરવાનું છે એ બતાવવાનું નથી એટલે કે પ્રથમ સંખ્યા મેળવવાનું અને હંમેશા યાદ રાખજો નો ગુણી કીધું હોય અથવા ની વડે ભાગી શકે તો આ હંમેશા તમારો ડી થશે સાત નો ગુણી સાત ના ગુણી તો સાત વડે વિભાજ્ય ની સંખ્યા ગોતો તો ડી બરાબર સાત જ હોય અને અંતિમ સંખ્યા માટે બે વસ્તુ પ્રથમ સંખ્યા માટે શું કરવાનું અંતિમ સંખ્યા માટે શું કરવાનું ખાસ ધ્યાન આપજો અહીંયા આ વસ્તુ આવડી ગઈ એટલે આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે સો મેં તો ભાગાકાર આવો જોર થી સર 100 કેટલા વડે ભાગો છે 7 ઓકે 7 રેડી તો 7 એક 7 3 વખત છે ઉપર થી ઉતરા જી 7 4 28 6 મે રે તો પોઈન્ટ માં ચલાવી ના છે એટલે સિમ્પલ તમને એક ઓવર બિલ્ડિંગ કે ભાઈ 4 છે ને 100 એ 7 વડે વિભાજ્ય નથી 100 જે છે એ 7 વડે વિભાજ્ય નથી 100 પછી 101 આવશે 102 આવશે 103 આવશે 104 આગળ જ્યાં સુધી જવું પણ હવે અહીંયા સોલ્યુશન મેળવવું કઈ અહીંયા સોલ્યુશન મેળવવું કઈ તો બે વસ્તુ છે કે સક્સેસ વિધિ સેસ વિધિ છે એસેસ માંથી આ સંખ્યા બાદ એટલે કે 7 માઈનસ 2 બરાબર 5 ને આમાં ઉમેરો એટલે પ્રથમ સંખ્યા તમને 100 મળશે 105 105 જે છે એ 7 વડે 3 અંકની પ્રથમ વિભાજ્ય સંખ્યા છે પહેલી વસ્તુ બે ત્રણ રીત કહું છું તમને જે એમ કે લાગે તમે કરો પહેલી રીત ફરીથી રીત જે શેષ વધે છે એને જેના વડે ભાગ્યા એમાંથી બાદ કરો એટલે 7 વડે ભાગ્યા તો 7 માંથી 2 બાદ કરો 5 ગયા 5 ને મેઈન સંખ્યામાં ઉમેરો તો જે સંખ્યા મળે છે સંખ્યા મળે એક આ વસ્તુ થી 105 શેષમાંથી આ બાદ કર્યું જે જવાબ મળ્યો એ મેઈન સંખ્યામાં ઉમેર્યો આન્સર 105 આપેલો છે બીજી જો તમને આવું કઈ ના થયું તો બીજી બધી રીતે યાદ રાખજો અને ખાસ જોઈ લેજો બીજી શેષ કેટલી મેળવી છે
સેસ મોડ્યુલેશન બિલ જેટલી સેસ ઉમેરી અને મુખ્ય સંખ્યામાંથી બાદ કરો મુખ્ય સંખ્યા પહેલા આમાંથી બાદ કરવાનું કીધું હવે આમાંથી બાદ કરવાનું મુખ્ય સંખ્યામાંથી બાદ કરો એટલે કે 100 માઈનસ 2 એટલે કે 98 એટલે કે 98 જે છે 7 વડે વિભાજ્ય છે કવર પર 98 રેડી 14 57 98 થશે તો 7 વડે વિભાજ્ય છે પછી આપણે બે અંકો જે 3 અંકો જોઈશું આમાં મેઈન સંખ્યા ઉમેરી જેટલાનો ગુણિત કીધું હોય તે ઉમેરી આમાંથી બાદ કરો અને આ ઉમેરી રેડી બીજી રીત એમાં પણ કેટલા મળશે 105 આમાંથી આ બાદ કરો અને મેઈન સંખ્યામાં 7 જે વડે એમાં ગુણિતોની ઉમેરી બે વસ્તુ ત્રીજી વસ્તુ જે મને સિમ્પલ લાગે છે એ આવી રીતે કરી શકાય 14 7 7 14 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
સુધી જે ભાગફળ ગયું એમાં એક ઉમેરી અને આની વડે ગુણાકાર કરી નાખો એટલે 105 મળી જશે. આ છે પહેલી સંખ્યા. આમાં પ્લસ કરી આમાં ઉમેરી શકો, બીજું આમાંથી મેળવી પછી આ ઉમેરી શકો, અને ત્રીજું કે ભાગફળમાં એક ઉમેરી 7 વડે ગુણી. 3 નો ગુણી ગોટાવો તો ભાગફળમાં એક ઉમેરી 3 વડે ગુણી. 9 નો ગુણી કરતા હોય તો ભાગફળમાં એક ઉમેરી 9 વડે ગુણી. આ રીતે સિમ્પલ મને આ રીતે સૂત્ર લાગે છે. તમને જે યોગ્ય લાગે એ તમે લેજો. ઓકે, તો અહીંયા આપણી પ્રથમ સંખ્યા 105 મેળવી, બીજી તેમાં 7 ઉમેરી દો 112, જેટલા નું ગુણી કરે એટલા ઉમેરો, 3 નો ગુણી કરે તો 3 ઉમેરો, 4 નો ગુણી 4, 7 નો 7. ઓકે, હવે અંતિમ સંખ્યા માટે શું કરો? અંતિમ સંખ્યા તમારી માટે શું છે? 909. 909 કેટલા વડે ગુણો? 7 વડે ગુણો. 7 × 7 કેટલા વડે છે? તો કે 2, 9, 7, 4, 28, 1, 9, 7, 2, 14 કેટલા વડે? 5. આમાં જો પ્લસ માઇનસ કે કોઈ પણ માથા કરવી ના હોય, આમાં પણ બે રીત છે, પણ પ્લસ માઇનસ કે કોઈ માથા ના કરે ગાભી નો ગુણાકાર પણ ના. 7, 2, 14 વધી પેઢી 1, 7, 4, 28 ને 29, વધી પેઢી 2, 7, 7, 2, 9 904. પણ અહીંયા એક તમને બીજી સિમ્પલ રીત, જે શેષ મળે ને અંતિમ પદ માટે કહું છું, અંતિમ પદ માટે અહીંયા તો ગુણાકાર વાળી સિસ્ટમ વાપરી લીધી કે ભાગફળમાં એક ઉમેરી અને ગુણાકાર કરી નાખો એટલે તમને પ્રથમ સંખ્યા મળી જશે. અંતિમ સંખ્યા માટે, અંતિમ સંખ્યા માટે અભિનો ગુણાકાર વેલેમૂળ પણ ગુણાકાર કરવો હોય તો સ્પીડમાં કરવો એનો ભાગો 999 માઇનસ 5 909. મારા ખ્યાલ પ્રમાણે અહીંયા ગુણાકાર સિસ્ટમ અને અહીંયા ભાગાકાર સિસ્ટમ યોગ્ય ખરે છે. તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે પ્રથમ અને અંતિમ પદ મેળવવાનું છે. તો આપણું અંતિમ પદ જે છે 994 છે. અંતિમ પદ 994 રે સંખ્યા મળી ગઈ, ની સંખ્યા મેળવો, નવી રકમ મળી ગઈ. તો હવે પ્રથમ પદ છે, તફાવત છે, અંતિમ પદ છે અને પદની સંખ્યા મેળવવાની છે. તો આ સંજોગોની અંદર પદની સંખ્યા મેળવવાની છે. આની અંદર આપણે સિમ્પલ કરી શકીએ, એની કિંમત ગોઠવી દો એટલે આપણે આખું કમ્પ્લીટ. એ બરાબર 105, બી બરાબર 112 માઇનસ 105 બરાબર 7. રેડી, ભેગી જો જેડી થશે રેડી, અને એએમ બરાબર 904. સૂત્ર મૂકો, એએમ બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી,
एन बराबर 994, ए बराबर 105, ए गोठवारा छे અને ડી બરાબર 7. 105 ના સાદા જોવા એટલે માઈનસ, माइनस वन पर आधा जो है प्लस वन बराबर एन, तो एन बराबर 128 मिनट से इतने के त्रण अंकनी सात वन विभाज्य होई के 128 संख्या रेडी. अन्य अंदर मेन वस्तु जो है ना, ચોપન માં પદ કરતા કેટલું વધારે
છે તો બધા માનો કે ઓછું કીધું હોય તો અહીંયા શું કરત માઇનસ કરત તો એવું પદ ગોતો કે છે 54 માં પદ કરતા 132 વધારે હોય એવું પદ એટલે n નું પદ કે છે તો એને કહી દો કે n એટલે કે an બરાબર જે પદ આપણે શોધવાનું છે એ કયું હશે તો કે 54 માં પદ કરતા 132 જેટલું વધારે હશે 54 માં પદ કરતા 132 જેટલું વધારે હશે તો સિમ્પલ 54 માં પદ નું સૂત્ર શું છે કે m + 53 + 132 જો સિમ્પલ હોય તો તમને શું કીધું છે 132 ઉપર કયું પદ હવે જ્યારે પણ કયું પદ શબ્દ વપરાય એટલે મેં કીધું છે કયું પદ એટલે કે તમારી પાસે પદની સંખ્યા નથી તો પદની સંખ્યા તમારે ગોતવી પડશે તો પ્રથમ n a બરાબર 3 + 53 અને d બરાબર કેટલા છે 12 + 132 અહીંયા an an બરાબર 3 + 53 ગુણ્યા 12 + 132 તો an બરાબર 3 + આ બંને નો શું થશે ગુણાકાર 530 + 106 એટલે 636 કેટલો થશે 636 કેટલો થશે 636 + 132 એટલે an બરાબર 0 આવો 3 ને 6 9 9 ને 2 11 11 નો એકડો 3 ને 3 6 ને 7 600 એક મિનિટ 3 ને 6 9 ને 11 નો એકડો વધી પડી 1 3 ને 3 6 ને 7 અને અહીંયા 7 તો 771 રેડી તો an બરાબર તમને કેટલા મળશે 771 મળશે હવે અહીંયા શું થયું કે an બરાબર 771 મળી ગયા તમારી પાસે ત્રણ વસ્તુ છે a છે b છે n છે વધુ શું n તો મેં તમને કીધું કયું પદ એટલે તમારે શું કરવાનું છે m કરવાનું છે સૂત્ર નું n બરાબર a + n - 1 ગુણ્યા d a બરાબર 771 a બરાબર 3 n - 1 અને d બરાબર તમારી પાસે કોડ એડી આપેલા છે 12 3 + છે બાજુમાં એટલે માઇનસ બરાબર n - 1 ગુણ્યા 12 આ બંને ની કરી નાખો બાદ બાકી એટલે તમને અહીંયા મળશે 768 બરાબર n માઇનસ 1 અને છેદમાં આવી જશે 12 રાઈટ હવે અહીંયા 768 ભાગ્યા 12 કરવાના છે તો સૌથી પહેલા 12 6 72 હવે 72 72 ને 4 4 વધશે ને 8 એટલે 12 6 48 એટલે 64 મળશે રેડી તો 64 ગુણ્યા 12 કરશો એટલે 768 મળશે બરાબર n માઇનસ 1 માઇનસ 1 સાબત કરો એટલે પ્લસ n બરાબર 5 તો એનો મતલબ શું થયો કે આ શ્રેણીનું 65 નું પદ 54 માં પદ કરતા 132 વધુ છે રેડી આ સેન્ટેન્સ લાસ્ટ માં નીચે અહીંયા ઉમેરો રેડી ક્લિયર થઈ છે તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી જ રાખશું હોમવર્ક ની અંદર દાખલાની પ્રેક્ટિસ આપી હતી પણ મેં તમને કીધું એ રીતે દાખલાની પ્રેક્ટિસ કરજો રેડી એટલે કે સિમ્પલ આપણે બે દાખલાની પ્રેક્ટિસ ની વાત થઈ એક તો 10 થી 250 અર્જન હોય તો એ અને બીજું ત્રણ અંકની સંખ્યા મેળવો સેના માટે પેલું ત્રણ ના ગુણિત બીજું પાંચ ના ગુણિત અને ત્રીજું લઈ લઈને આઠ ના ગુણિત રેડી તો એક તો 10 થી 250 વચ્ચે વાળો દાખલો અને બીજું આ તો ત્રણ કરીને 4 દાખલા તમારે કરવાના રહેશે તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ જય ભારત